એક્ઝામમાં તમારે આવનાર સુધીનો જ આપણે કોર્સ રાખવાનો છે, બરાબર? એની ખાસ કાળજી લેજો. પેજ નંબર લાસ્ટ આપણે મૂડી અને ઉપાડના વ્યવહારનો દાખલો પૂરો કર્યો હતો, ત્યાર પછી લોન અને વ્યાજના વ્યવહારો એના દાખલા ઉપર જઈએ છીએ. પેજ નંબર 103 લોન અને વ્યાજના વ્યવહાર. આમનો દોરી નાખો. લોન અને વ્યાજના વ્યવહારો કોની આમનો દોરવાની છે? પુષ્કરની આપનો શ્રી પુષ્કરની આપનો તારીખ વિગત ખાપા નંબર અને જમા રૂપિયા, બરોબર? આ રીતે દોરી નાખો. તારીખ વિગત ખાપા ઉધાર અને જમા.
પછી નાખજો પછી હવે હું વ્યવહારો બોલીશ અને તમારે ઉપર એ લખવાના છે બરોબર બીજો વ્યવહાર લક્ષ્મણને 5000 ઉછીના 8% વ્યાજે આપ્યા અને એટલે આપણે લક્ષ્મણને તો હવે લક્ષ્મણ શું બન્યો લેનાર લક્ષ્મણને તો લક્ષ્મણ લેનાર છે લેનાર ખાતે શું થાય ઉધાર તો એ કે શું કે લક્ષ્મણ ખાતે ઉધાર તે એને આપણે શું આપ્યા ના રોકડ જાય જાય તો જમા ચૂકવો તો વ્યાજે ખર્ચ કહેવાય તો લખો આવનાર રો
ની લોન ખાતે જમા ભરત પાસેથી લોન અને એના વ્યાજના મળ્યા એક માસ નું વ્યાજ ચૂકવ્યું
એક માસનો વ્યાજ ચૂકવણી ઉદ્દેશ્ય ચૂકવી એટલે ખર્ચ લોનના વ્યાજ સાથે ઉધાર લોનના કેટલા રૂપિયા તમને કહું લોનના વ્યાજ સાથે ઉધાર ચૂકવ્યો એટલે તે રોકડ ખાતે જમા રોકડ ખાતે જમા કેટલા રૂપિયા તો જો ઉપર જો આપણે પહેલા કહ્યું રામ પાસેથી 20,000ની 12%ની લોન લીધી કેટલા માસનો વ્યાજ ચૂકવ્યું આપણે એક માસનો ને તો કેવી રીતે ગણાય આપણે અગાઉ તમે 9 વર્ષમાં સામાન્ય રાખ લાવ્યા હોય 20,000ની લોન છે રામની બરોબર અહીંયા ધ્યાન આપજો 20,000 એને ગુણ્યા કેટલા ટકાનો નથી 12% 12/100 ટકાના છેદમાં કેટલા આવે 100 અને ગુણ્યા કેટલા માસનું વ્યાજ ચૂકવ્યું એક માસનું તો એક એના છેદમાં વર્ષના મહિના કેટલા હોય 12 12 વડે ભાગો 20,000 ગુણ્યા 1200 આવો અને 1 12 આવો તો આવું ગણી ગયા સાદું વેચ કરતા I બરાબર PRN ના છેદમાં 100 તો ઓગો ભરો આવી ગયો PRN ના છેદમાં 100 એની જેમ 12 12 ઉડી ગયા 2 વડે ઉડી ગયા 200 ગુણ્યા 1 એટલે 200 તો કેટલું વ્યાજ એમ લોનનું 200 તો લખી નાખો 200 રૂપિયા રકમ નથી આવી નાખ્યા પ્રથમ આપણે આ રીતે ગણવાની છે આ ગણતરી પોતાની એવી કરી લેજો 200 રૂપિયા વ્યાજ ચૂકવ્યું રકમના ખાનામાં 200 લખી નાખજો હવે બધાએ માર્ક કર્યો છે કે વ્યવહારો જે આવે છે એ બધા જ વ્યવહારો આમનો ને લગતા વ્યવહારો લોનના વ્યાજના લોન ચૂકવી લોન મળી વ્યાજ ચૂકવ્યું વ્યાજ મળ્યું આવા જ પ્રકારના વ્યવહારો આવે છે આખો દાખલો એક લોન સંદર્ભે આવેલો છે પરીક્ષામાં શું છે તમે બધા પ્રકારના મિક્સ વ્યવહારો પૂછે અને દરેક દાખલામાંથી એવું જેમ કહેવાય કે એક એક વ્યવહાર લઈ લે તો એવો તમને મિક્સ દાખલો તમને પરીક્ષામાં પૂછી શકાય એવું પણ બની શકે બરોબર
કેવળ તો હવે સરવાળા કરી નાખો કેટલા રૂપિયા સરવાળો થશે ચેક કરી લો વીસ ને બાદ પચીસ પચીસ ને છવ્વીસ છવ્વીસ ને પાંચ એકત્રીસ ચારસો એકત્રીસ ચારસો એકત્રીસ છસો એકત્રીસ આઠસો પંચોતેર એકત્રીસ હજાર આઠસો ને પંચોતેર રૂપિયા આવશે જો ચેક કરો એ આવે છે એકત્રીસ હજાર આઠસો ને પંચોતેર રૂપિયા બેંક ખાતે ઉધાર 20000 તે
રોકડ ખાતે જમા 20,000 બાબતે બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું તેના બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું તેના ઓકે ચાલો આગળ નો વિભાગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું અને પરીક્ષાની તૈયારી કરતા રહેજો સ્કૂલોની અંદર પરીક્ષાઓ પણ ધીમે ધીમે જાહેર થાય છે તો પરીક્ષાની પણ વધારે તૈયારી ઓકે